સમાજ બુદ્ધિ પ્રધાન જ છે. બરાબર છે. આપણે છોકરાઓને નાનપણથી એક એક કુટુંબે બુદ્ધિને જ પ્રાધાન્ય આપ્યું છે, એટલે છોકરાના મગજમાં એ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બુદ્ધિ પછી આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું છે પૈસાને, એટલે દરેક છોકરા દરેક ઘરમાં પૈસાને જ મહત્વ છે. વિદ્યા એટલે પહેલું પ્રાધાન્ય બુદ્ધિ ને, કે ભાઈ આ છોકરો હોશિયાર કે આ છોકરી હોશિયાર. બરાબર. કે આ માણસ પૈસા વાળો ને આ માણસ પૈસા વાળો, એટલે જેટલો પૈસો વધારે એટલું એનું પ્રાધાન્ય વધારે, જેટલી બુદ્ધિ વધારે એટલું એનું પ્રાધાન્ય વધારે. તો આજના છોકરાઓ જેમ મોટા 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 થતા જાય તેમ એ લોકોને એવા જ સંસ્કાર મગજમાં પડ્યા હોય. એ છોકરાઓ મોટા થાય, એ લોકો જેમ ડેવલપ થાય, પણ એ લોકોના ગયા જન્મના કર્મ અનુસાર એ લોકોને ફળ તો આવતું જ હોય. બરાબર છે. તો એ છોકરાઓ જયારે ડિપ્રેશનમાં જાય, બીકોઝ ઓફ આપણે સંસ્કાર જ એવા આપણે પોતાના સંસ્કાર લઈને આવ્યો છે, પણ દરેક પેરેન્ટ્સે પૈસા ને અને બુદ્ધિને જ માહિતી આપ્યું છે. એક છોકરો હોશિયાર હોય ને એક ના હોય, તો હોશિયાર છોકરા પર ઇમ્પોર્ટન્સ વધારે કે ડાયો છે, પૈસા વધારે. બરાબર છે. અને પેલો નથી કમાતો. તો એ છોકરાઓને આજે આપણે કેવી રીતે મેસેજ આપો, એ છોકરાઓને ડાયવર્ઝન કેવી રીતે કરવું? એટલે આમાં આમાં કેવું છે કે જેમ એક છોડ ને આપણે ઉગાડતા હોઈએ, તો જયારે એકદમ છોડ બીજમાંથી શરૂ થાય, જયારે એને ખરું પોષણ આપવાની જે જરૂરિયાત છે, એ જે નાનો છોડ શરૂ થાય છે ત્યાંથી જ એને આપવાની જરૂર હતી. કેટલીક વાર શું થાય છે કે આપણને જયારે એ છોડ મોટો થઈ ગયો, ઝાડ થઈ ગયો, અને એના જે ફળ આપણે જ ઈચ્છા રાખતા હતા એનાથી જુદા આવ્યા, ત્યારે આપણને ખબર પડે છે કે ઓહો આવું કેમ બન્યું આ. અને પછી એ છોડને એ ઝાડને આપણે શું કરવા જઈએ કે બદલવા પ્રયત્ન કરવા જઈએ છે, પણ એ બહુ શક્ય હોતું જ નથી પછી. કારણ કે જ્યારે બાળકનો અહંકાર ડેવલપ થઈ જાય, કોઈ પણ વ્યક્તિનો અહંકાર એકવાર એનો ડેવલપ થઈ ગયો કે ના હું મારું સંભાળી શકું એમ છું, મને બધું ખબર છે, પછી આપણે એને ગમે તેટલું કરવા જઈએ. આવો ભાઈ, ખેલાયો? એટલે કે જ્યાં સુધી બાળકનો અહંકાર સુસુપ્ત છે, બહુ એટલો ડેવલપ થયેલો નથી, ત્યાં સુધી તમારું કામ જે સંસ્કાર આપવાનું છે એ બહુ જ અગત્યનું બને છે. પણ મોટા ભાગના મા બાપને એ ખબર જ નથી કે મારે મારા બાળકને શું સંસ્કાર આપવા. એને એ ખબર છે કે મારા બાળકને શું વસ્તુઓ આપવી, એ વધારે ખબર છે કે મારો બાળક કોઈ વસ્તુથી વંચિત ના રહે. આમ એણે ના વાપરી હોય એ વસ્તુ પણ એના બાળક માટે લાવી આપે છે, કારણ કે એની અંદર શું છે કે ના મારા બાળકને એવું ના લાગવું જોઈએ કે ના નથી મળ્યું એમ. એટલે મા બાપની અંદર બાળકને શું આપવું, ક્યારે આપવું, શું કરવું, એ જો મા બાપને જ ખબર ના હોય તો એ મા બાપ એના બાળકને કેવી રીતે સંસ્કાર આપી શકે, કેવી રીતના બધું કરી શકે. અને બાળકને તો કેવું છે તો કે એના જે વાતાવરણની અંદર આવે, એની ફ્રેન્ડશીપમાં આવે, એના વાતાવરણમાં આવે, જેની સાથે જોડાય, એની જોડે રહેવાથી અને જે જે બધું દેખાય છે અને સમજાય છે અને ગમે છે એ બાજુ એ જાતો રહે છે. પછી તમે એને પછી મોટા થયા પછી તમે એને ખબર પડે કે ઓહો આ તો કેમ આવું કરે છે, હવે આપણી કોઈ વાત એને ખબર નથી, નથી એ સમજવા માંગતો, નથી સાંભળતો, કંઈ કહેવાય એવું પણ રહ્યું નથી, ત્યારે આપણને અંદર પેલું શરૂ થાય છે કે આ શું થઈ ગયું હવે. પણ એ વખતે બહુ મોડું થાય છે. એટલે મા બાપ તરીકેની આપણી શું જવાબદારી છે એ જ ખબર નથી. બાળકને વસ્તુઓ આપવી, ખવડાવો પીવડાવો, એનું એજ્યુકેશન આપવું, આ બધી બાબત છે. બાકી સંસ્કાર આપવા એ શું છે, જ્યાં મા બાપને જ ખબર ના હોય તો બાળકને ક્યાંથી આવે?
એટલે સૌથી પહેલા મા બાપે જાણવાની જરૂર છે કે આ મનુષ્ય જીવન શેના માટે છે, મારું જીવન શેના માટે છે, મારે શેનાથી સુખ મળે એવું છે, એ બધું મા બાપે પહેલા જાણવાની જરૂર છે. જો મા બાપને જ ખબર નહીં હોય તેના બાળકોને શું આપવાના છે? મા બાપને એવી ખબર છે કે છોકરો ડોક્ટર બને એટલે પૈસા કમાય, નામ કમાય, મારું નામ થાય, આ જ ખબર છે. એટલે મા બાપને જેમાં સુખ માન્યું છે, જેને શ્રેષ્ઠ વસ્તુ માની છે, એ જ બાળકમાં લાવે છે. અને જ્યારે એનો બાળક બિલકુલ ઊંધા સંસ્કારો બાજુ જાય અને ડિપ્રેશન બાજુ જાય છે, ત્યારે એ બાળકોને જોઈને મા બાપ વધારે ડિપ્રેસ થાય છે કે મેં આટલું બધું કર્યું છતાંય આજે આ સ્થિતિ આવીને ઉભી રહી છે. એનું કારણ છે કે જ્યારે બાળક માટે ટાઈમ આપવાનો હતો ત્યારે એને આપ્યો નથી. બાળપણની અંદર મધરે ફાધરે બાળક જોડે જે ટાઈમ આપવાનો છે એ ટાઈમ આપતા નથી, કારણ કે પોતે પોતાના ટાઈમમાં છે. પૈસા કમાવામાં, ખાવા પીવામાં, ફરવામાં, જવાબદારીઓમાં બાળક માટે ટાઈમ નથી. બાળકને એક આઈપેડ લાવીને આપી દો, કલાકો સુધી રમ્યા કરે, ટીવી આગળ બેસાડ દો એટલે આપણે શાંતિ, આપણે આપણી વાતોમાં રહો, આપણે આપણા કામમાં રહો, મજા કરો. આપણે મા બાપને જ્યાં ખબર નથી કે મારા બાળકની જોડે મારે શું ટાઈમ આપવો, મારા બાળકને મારે શું શીખવાડવું, એની જોડે ટાઈમ કાઢવો પડે તો એ તો છે નહીં. અને પછી મોટો થાય ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ કે છોકરાઓ મારી જોડે બેસે, હવે આપણને બેસવાનો ટાઈમ મળ્યો, હવે ઈચ્છા શું કરીએ કે હવે બાળકો મને પૂછે, બાળકો મારી જોડે બેસે, તો એ લોકો શું કરે? અમને ટાઈમ નથી કે હવે એના ફ્રેન્ડ જોડે બેસે, એ એના કામમાં બેસે, તમારી જોડે ટાઈમ નથી. એટલે આખી જીવન જીવવાની જે પદ્ધતિ છે એ આપણે ભૂલી ગયા અને એનું આ બધું જ કારણ ઊભું થાય છે. જીવન એ કોઈ એક જ ખૂણાને સફાઈ કર કરીએ એવું જીવન નથી હોતું. જીવનના દરેક પાર્ટ છે, દરેક પાર્ટનું આપણે જવાબદારીઓને એન્જોયમેન્ટને બધું જ કરવા જેવું છે. પણ આપણને એક એવી બિલીફ બેસી ગઈ છે કે અત્યારની ઉંમરમાં પૈસા કમાઈ લો પછી આપણી સેફ સાઈડ, બસ એવી એક માન્યતા અંદર એવી ફિટ થઈ ગઈ છે. તે એટલી બધી થઈ ગઈ કે આપણે પૈસા કમાવામાં બાળકો તો નહીં પણ આપણા શરીરનું ધ્યાન નથી રહેતું. આ બિલીફ આપણને એટલી બધી ઘર કરી ગઈ છે કે ઓહો અત્યારે યંગ છીએ ને તો બરાબર બધું વ્યવસ્થિત કરી નાખો, આમ કરી નાખો, ભવિષ્યની અંદર આપણે ચિંતા રહે નહીં. પછી આ ભવિષ્ય જયારે આઈને ઉભું રહે છે ને, જયારે આ જે એને નક્કી કરેલું કે મને આ કામ લાગશે, આમ કામ લાગશે, એમાંનું એક પણ કામ લાગતું નથી. છોકરાઓ કહી કે તમારા પૈસા તમારી પાસે રહ્યા, હું મારી જાતે કમાઉં છું, મને જરૂર નથી તમારી. છોકરાઓ કહી દે ને, કોઈ તમારા લે તો તમારી વાત સાંભળવી પડે ને, એ ખબર છે ને. છોકરાઓ તો કહી દે રવા દો, અમે બધું કરી શકીએ એમ છે. અને ત્યારે તમને ખબર પડે કે મેં જેના માટે આ બધું કર કરતા હતા એમાંની એક પણ વસ્તુ મારા કામમાં લાગતી નથી. હું જેના માટે 10 વર્ષ દોડીને જીવન જીવી એને તો બિલકુલ આની પડી નથી. ત્યારે એવી બધી અસરો થાય, આપણે હવે ડિપ્રેશનમાં જતા રહીએ. જે જે વ્યક્તિઓ પોતાનું વર્તમાન જ એને આનંદમય નથી રહેતું, એનું ભવિષ્ય ક્યારેય આનંદમય આવતું જ નથી. આ બહુ એક સાદો સિદ્ધાંત છે. તમે તમારા જીવનની કમાવાની જગ્યા, ખાવા
પીવાની જગ્યા, ફરવાની જગ્યા, બધું જ એને ઉપયોગ કરો, એનું કામ કરો તમે, પણ એટલું બધું ના કરો કે જે તમારું શરીર બગાડે, તમારા બાળકો સાથે, તમારા હસબન્ડ સાથે, વાઈફ સાથે તમને શાંતિથી બેસવા પણ ના મળે, તો એને જીવન જ કેમ કહેવાય? આવો, સમજાય ને બેન? આ બહુ જ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે દાદા ભગવાનનું પોતાનું એવું માનવું છે કે આ દેશના આ દેશના મા બાપની ફરજ દેશના વડાપ્રધાન કરતા પણ વધારે છે. એવું મા બાપને ક્યાં ખબર? છોકરાઓને મૂકી દેવાના આપણે, છોકરાઓને શું આનંદ આવે અત્યારે એમાં આપી દો એને, બસ. આપણને ખબર નથી કે એને આનંદ આવે છે, પણ આ આનંદ એને ક્યાં લઈ જવાનો છે એ આપણને ખબર નથી પડતી. આપણે એકદમ ટેમ્પરરી એવા આનંદની અંદર મૂકી દઈએ છીએ ને કે અત્યારે તો તમને લાગે છે કે બહુ ખુશ છે, પણ એ જ ખુશી અને એવું કરશે કે જેથી તમે ડિપ્રેસ થશો ને એ હવે ડિપ્રેસ થશે. એટલે મા બાપે આ બધું બહુ જાણવાની જરૂર છે. મા બાપને જો ખબર નહીં હોય આ બધી, એના બાળકોને શું? અને પછી બાળકો પાસે આપણે ઈચ્છાઓ રાખીએ, ઓહો મારો બાળક કેમ આવું નથી કરતો, આવું કેમ નથી કરતો, ક્યાંથી કરે? મા બાપની અંદર જ્યાં સુધી એ સંસ્કાર છે જ નહીં, તો બાળકોની અંદર ક્યારેય આવવાનું નથી. આપણે ગમે તેટલી ઈચ્છા રાખીને બેઠા હોઈએ પણ એ આવે જ નહીં તો. એટલે આ મોટા ભાગનો આપણે એની બુદ્ધિ વધારે, જો પેલા કરતા તો પેલાને કેટલું આવડે છે આટલી ઉંમરમાં, તન નથી આવડતું, પેલાનું ફલાણું કેટલું આવડે છે, આપણે એને હંમેશા એ જ બતાવી બતાવી કરીએ છીએ. આપણે એને ઉડતા પહેલેથી ડિપ્રેસ કરવાની મેથડમાં મૂકી દઈએ છીએ. આપણે એને જીવન એવું જીવવા પ્રેરિત કરીએ છીએ કે ડિપ્રેશનમાં જાય, પછી એની અંદર નેગેટિવ વૃત્તિ થઈ જાય, મન નથી આવડતું, મને નથી આવડતું, મને નથી આવડતું, એને બીજાનું જોઈને હરીફાઈમાં જવાનું મન થાય. આપણે એને એવા સિચ્યુએશનમાં મૂકીએ છીએ કે હરીફાઈમાં જાય પછી, અને એ હરીફાઈમાં જ્યારે એનું ધારેલું બનતું નથી ત્યારે ડિપ્રેસ થયા જ કરે. પછી એમ કરતા 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 એ ડિપ્રેશનમાં આવે અને પછી દવાઓ લેવા કરે. આપણે પણ એવી સ્થિતિ, આ તો બહુ મોટી આપણી પોતાની ભૂલો છે કે જીવનમાં આપણે સમયનો ભાગ એવો કાઢવો જોઈએ કે જેની અંદર બાળકો સાથેનો ટાઈમ, હસબન્ડ સાથેનો ટાઈમ, વાઈફ સાથેનો ટાઈમ, આપણા પોતાના શરીર માટેનો ટાઈમ અને કમાવાનો ટાઈમ, આ બધાનું મેનેજ કરવું જોઈએ. આપણે તો એક જ બાજુ પડ્યા છે બસ, અને એવી મનમાં ફિટ થયેલો છે કે આ હશે તો જ મારું જીવન સુખી થશે, અને એમાં શરીર હવે બગડી જાય, 10 વર્ષ સુધી એ પૈસાને કામની પાછળ દોડા દોડમાં પોતાનું શરીર હવે બગાડ નાખે, અને પછી જે પૈસા ભેગા કર્યા હોય એ શરીર સુધારવામાં જતા. પેલા પૈસા કમાવા શું કરે? શરીર બગાડ નાખે, અને એ જ પૈસા થી પછી ક્યાં જાય? પાછા શરીર સુધારવામાં, ફલાણી દવા, ફલાણી આ આયુર્વેદિક કામ કરો, ફલાણું આ કરો, તે કરો, એની પાછળ, અને આમ જ જિંદગી જીવાયા કરે છે. અને જયારે એને જરૂર પડે છે ત્યારે કોઈ એક પણ બાળક એની પાસે બેઠો નથી હોતો, સાંભળવા કોઈ તૈયાર નથી, પૂછે નહીં.
જ્યારે એને જરૂર પડે છે માણસની, ત્યારે માણસ નથી, કારણ કે એને માણસની કિંમત જ નથી રાખી, પહેલા પૈસાની કિંમત રાખેલી છે. આપણને કિંમત છે ની, માણસની નથી, પૈસાની બહુ જ કિંમત છે. અને એટલે પછી છેલ્લા પૈસા તમારી પાસે હોય, માણસ કોઈ ના હોય, અને ત્યારે એ ડિપ્રેશનમાં જાય પછી. કોણ સાંભળે? આપણું સાંભળનાર કોઈ નથી, અને એ બહુ જ મોટું દુઃખનું કારણ બને. કોણ સાંભળે? કે આપણે આપણા